नमस्कार विद्यार्थी मित्रों, आपणे आ धोरण आठ विज्ञाननो प्रकरण नंबर एक पाक उत्पादन अने व्यवस्थापन एनो पहेलो भाग जोयो छे। एनी अंदर आपणे पाठनी शरूआतथी लईने वावणी सुधीना जे तबक्काओ खरा तेनी आपणे वात करी लईशुं, बराबर। तो आ भाग नंबर बीजो छे, एनी अंदर वावणी पछीनो जे अगत्यनो तबक्को आवे छे એ છે કે કોઈ પણ પાક હોય એને ખાતર આપવામાં આવે છે, બરાબર છે। તો એ કયા પ્રકારનું ખાતર હોય એના વિશેની આપણે સમજ મેળવવાની છે। તો આપણે જાણીએ છીએ કે ખાતર એ બે પ્રકારના હોય છે, એક તો કુદરતી ખાતર હોય છે અને બીજું હોય છે કૃત્રિમ ખાતર। તો કયું ખાતર કેવી રીતના એનો ઉપયોગ કરી શકાય, કયા ખાતરનો વધારે પડતો ઉપયોગ કરવાથી કે ઓછો ઉપયોગ કરવાથી જમીનમાં શું ફેરફાર થાય છે એના પોષક દ્રવ્યોની અંદર, એના વિશે આજે આપણે જોવાનું છે। અહીં તમે જોઈ શકો છો કે જે બે ખેડૂતો છે એ સરસના ખેતરની અંદર ખાતર નાખતા તમે જોઈ શકો છો। અહીં સૌ પ્રથમ પરીક્ષા માટે શું મહત્વનું છે તો જુઓ, પહેલાં તો ખાતરની વ્યાખ્યા પૂછાય છે, બરાબર છે। તો એના વિશે જોઈએ તો કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે તેને ખાતર કહેવામાં આવે છે। ખાતરના બે પ્રકાર હોય છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર। પહેલાંના સમયની અંદર દરેક ખેડૂત મિત્રો ખાસ કરીને કુદરતી ખાતરનો ઉપયોગ કરતા હતા, પરંતુ જેમ જેમ આધુનિક સમય આવ્યો એમ ખેડૂતો ખેતરની અંદર હેક્ટરી ઉત્પાદન માટે વધારે પડતા ઉત્પાદન માટે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવા લાગ્યા છે। તો આપણે આનો જે પહેલો ભાગ છે કે કુદરતી ખાતર એના વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો છો કે કુદરતી ખાતરના જે કેવી રીતના બનાવટ છે એના વિશે આપેલું છે, બરાબર। તો પહેલાં અહીંયા આગળ શરૂઆતની અંદર જો અહીંયા આપેલું છે કે આપણી ઘરની અંદર જે નકામો વધેલો કચરો હોય છે, બરાબર, શાકભાજીના છોતરા હોય છે જે નકામો કચરો હોય અને જમીનની અંદર દાટી રાખીએ, એક બાજુ એકટો કહીને પછી એને દાટીએ જમીનમાં, તો એમાંથી પણ એક કુદરતી ખાતર આપણને મળે છે। અહીંયા બીજું આપેલું છે કે છાણિયું ખાતર, બરાબર, કે પ્રાણીઓના મળમૂત્ર હોય એને આપણે એકઠા કરીએ છીએ અને એમાંથી આપણને છાણિયું ખાતર મળે છે, જે આ સરળતાથી લોકો ઘરે બનાવી શકે છે। ત્યારબાદ બીજું આવશે અળસિયાનું ખાતર, જો તમે અહીંયા દેખાય છે તો અળસિયા દ્વારા જૈવિક ખાતરો પણ મેળવવામાં આવે છે। આ રીતના કુદરતી ખાતર એ આપણને સસ્તું અને સરળતાથી મળી રહે તેવું હોય છે। હવે આપણે થોડુંક જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કુદરતી ખાતરના થોડાક નામ જોઈએ, ત્યારબાદ કુદરતી ખાતર આપણને કઈ રીતે ઉપયોગી છે એના વિશે થોડી ચર્ચા કરીએ, એના ઘણા બધા ફાયદા પણ છે। તો કુદરતી ખાતર એમાં છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર, લીલો પડવાશ, ખોળનું ખાતર, ત્યારબાદ ગોબર ગેસ પ્લાન્ટમાંથી મળતું ખાતર, એટલે આ એક મહત્વનું છે। ગોબર ગેસ પ્લાન્ટ શું? તો કે ઘણા ખેડૂતો ખેતી સાથે પશુપાલન પણ કરતા હોય છે, પશુપાલન દરમિયાન પ્રાણીઓના જે મળમૂત્ર હોય એને ખાડાની અંદર એકઠા કરવામાં આવે છે અને તેમાંથી ગોબર ગેસ પ્લાન્ટ હોય એ ગેસ એનો બળતણ તરીકે ઉપયોગ થાય, બાકી જે વધેલું ખાતર હોય છે, જે વધારાનો કચરો હોય છે, નકામો પદાર્થ, એને ખાતર તરીકે ઉપયોગ કરતા હોય છે। કુદરતી ખાતરના કેટલાક ફાયદા છે જે પરીક્ષા માટે પણ મહત્વના છે એના વિશે અહીંયા થોડી વાત કરું તો કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે, બરાબર છે, એટલે એની ફળદ્રુપતામાં પણ વધારો થાય, જમીનની જળ સંગ્રહ ક્ષમતામાં વધારો કરે છે, તમારે જળ સંગ્રહ ક્ષમતા હોય એની અંદર વધારો થઈ શકે, એટલે બરાબર એની ભેજ સંગ્રહ શક્તિમાં વધારો થઈ શકે છે, પાકને બધા પોષક તત્વો મળે છે, એટલે છે આ જે છાણિયું ખાતર હોય કુદરતી ખાતર કહેવાય, જેની અંદર બધા પોષક તત્વો હોય છે, કારણ કે એ કુદરતમાંથી મળતો જે કાચો મોલ હોય એમાંથી બનાવવામાં આવે છે, જમીનને છિદ્રાળું બને છે જેનાથી વાયુ વિનિમય સરળતાથી થાય છે, બરાબર છે, એટલે આપણે કહ્યું આગળ એમ કે ખેડાણની વ્યાખ્યા આપણે ભણ્યા છીએ કે ભાઈ જમીનને ઉપર નીચે કરી પોચી બનાવીને કીને ખેડાણ કહેવાય, તો આ જે ખાતર કુદરતી હોય એ પાક થયા પહેલાં નાખવામાં આવે છે જમીનમાં અને એ નાખ્યા પછી એમાં ખેડાણ કરવામાં આવે, જેથી જેમાં ખાતરના કણો ઉપર નીચે થઈ જાય જમીનની અંદર અને એની છિદ્રાળું બનાવે છે અને વાતાવરણ એટલે એની અંદર નાઇટ્રોજન ઓક્સિજન ભેજનું પ્રમાણ સારી રીતે જળવાઈ રહે છે। બીજું
તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. આપણે અહીંયા આગળ જોયું વિદ્યાર્થી મિત્રો, જો કે અહીંયા જે કાચો માલ જે અહીંયા આગળ દેખાય છે તમને, જે વધેલો કચરો વગેરે, એને જમીનમાં દાટવામાં આવે તો એમાંથી સૂક્ષ્મજીવો બનશે, અને સૂક્ષ્મજીવો એ જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે છે, તેથી તેને વારંવાર નાખવું પડતું નથી. બરાબર, કુદરતી ખાતર હોય શું છે તો કે એને એકવાર નાખો પછી 2-3 વર્ષ સુધી એની જે પોષક તત્વો હોય, પછી એની જે માત્રા હોય, સૌથી વધારે જમીનમાં રહે છે, જેનાથી વારંવાર નાખવું પડતું નથી. બરાબર, અને જમીનની ફળદ્રુપતા પણ સારી રીતના વધે છે. આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદ પાણી સાથે સહેલાઈથી ધોવાઈ શકતું નથી. બરાબર, એટલે આપણે જોઈએ છીએ કે ચોમાસાની ઋતુની શરૂઆત થવાની એના પહેલાં આપણે ખેડૂતો જે હોય છે એ એમના ખેતરની અંદર આ પ્રકારનું જે ખાતર હોય એને નાખી દે છે. બરાબર છે, ત્યારબાદ ખેડ કરે છે, અને પછી એના ઉપર વરસાદ પડે તો પણ એ પાણીથી ધોવાઈને આગળ જતું રહેતું નથી. કેમ? કારણ કે અદ્રાવ્ય હોય છે. બરાબર છે, આપણે જાણીએ છીએ. ઓકે, અને બીજી એક મહત્વની વસ્તુ એ છે કે આ પ્રમાણમાં સસ્તું પડે છે. બરાબર છે, કારણ કે દરેક ખેડૂત મિત્ર હોય એ આ પ્રકારનું ખાતર પોતાના ઘરે અથવા ખેતરની અંદર પણ બનાવી શકે છે. બરાબર છે, એટલા માટે ખાસ આ મહત્વનું છે. અને એમાં મહત્વની એક વસ્તુ છે કે લીલો પડવાશ. લીલા પડવાશની અંદર શું હોય તો કે ખેતરની અંદર મોટું એમાં છોડ ઉગાડી દેવાના હોય છે, અને છોડને આપણે જમીન નીચે દાટી દઈએ એટલે એમાંથી 1-2 મહિનાની અંદર લીલો પડવાશ તૈયાર થઈ જાય છે. અને લીલો પડવાશ એક પ્રકારનું ખાતર છે. બરાબર છે, આમ કુદરતી ખાતરના ઘણા ફાયદા છે અને એ પ્રમાણમાં સસ્તું પણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ રાસાયણિક ખાતર, એટલે મીન્સ કે કૃત્રિમ ખાતર, જે માનવ પ્રવૃત્તિઓ દ્વારા બનાવવામાં આવેલું છે તેના વિશે જોઈએ. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કૃત્રિમ ખાતર. બરાબર, કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યો સમૃદ્ધ હોય છે. બરાબર, એટલે એની અંદર પોષક દ્રવ્યોની માત્રા સૌથી વધારે હોય. તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ પડે છે તો કે કુદરતી ખાતર આપણે ઘરે પણ બને છે કે કોઈને વેચ, બરાબર છે, બહારથી લાવવું નહીં પડતું હતું, કારખાનાઓમાંથી નથી બનતું. જ્યારે કૃત્રિમ ખાતર એવું છે જેનું ઉત્પાદન કારખાનાઓની અંદર થાય છે. કૃત્રિમ ખાતરની અંદર જોવા જઈએ તો યુરિયા, તો તમે અહીંયા પહેલું જુઓ, જે આખી અંદર થેલી દેખાય છે, બરાબર, પેકિંગ જે યુરિયાનું છે એના આ રીતના દાણા હોય છે, એની અંદર નાઇટ્રોજન 46% ભરપૂર પ્રમાણમાં હોય છે. ત્યારબાદ આવશે એમોનિયમ સલ્ફેટ, તો તમે અહીંયા આગળ જોઈ શકો છો એમોનિયમ સલ્ફેટ આ રીતના હોય છે, મોરસના દાણા જેવું દેખાય છે તમને. બરાબર છે, ત્યારબાદ આ પોટાશ ખાતર છે, એનપીકે ખાતર છે, અહીંયા જે આપેલું છે એવી રીતના આ એનપીકે ખાતર. બરાબર, આ પોટાશ ખાતર છે, એનપીકે. આ એનપીકેની અંદર શું છે તો કે એની અંદર 3 વસ્તુ છે, નાઇટ્રોજન, એનો એન, ફોસ્ફરસ અને કે એટલે પોટેશિયમ, આનું મિશ્રણ આપેલું હોય છે. તો આ પ્રકારનું ખાતર છે, કૃત્રિમ ખાતર છે. વિદ્યાર્થી મિત્રો, આ કૃત્રિમ ખાતર છે ને એ ઘણીવાર એના ઘણા ખેતર નાખવાથી એના ઘણા ફાયદા પણ થાય છે અને ઘણા ગેરફાયદા પણ છે. તો આપણે અહીંયા આગળ બંને વસ્તુ જોઈએ, કૃત્રિમ ખાતરના ફાયદા પણ જોઈએ અને ગેરફાયદા પણ જોઈએ. તો કે ફાયદાની પહેલાં વાત કરીએ તો કે પાણીમાં દ્રાવ્ય હોવાથી જમીનને જરૂરી પોષક તત્વો ઝડપથી મળે છે, આથી તે તરત જ અસર જાણાય છે અને પાક ઉત્પાદન વધે છે. બરાબર છે, એટલે પહેલાંના સમયે શું હતું, પહેલાંના સમયમાં તો કે લોકો કુદરતી ખાતરનો ઉપયોગ કરતા હતા, એ ખાતર દ્વારા ઉત્પાદન હેક્ટરી થતું ન હતું. બરાબર છે, જમીનની ફળદ્રુપતા વધારે રહે, પાકની બરાબર ક્ષમતામાં પણ વધારો થયો હતો, પરંતુ જે ઉત્પાદન હોય એ સૌથી વધારે થતું નહોતું. અત્યારે જ્યારે આ કૃત્રિમ ખાતર આવ્યું છે એને દ્વારા પાકનું જે ઉત્પાદન હેક્ટરી હોય એ સૌથી વધુ થઈ ગયું છે. બીજું કે જમીનમાં જે પોષક તત્વ ઓછું હોય તે મુજબ કૃત્રિમ ખાતર આપી શકાય. હા, એટલે આપણે શું કરીએ કે આપણે જમીનનો નમૂનો હોય ખેતીવાડીમાં લઈને ચેક કરાવીએ, તો એની અંદર આપણને કહે કે ભાઈ તમારા જે જમીન છે એની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે, તો અમે એ રીતના નાઇટ્રોજનયુક્ત ખાતર જે હોય, અહીંયા યુરિયા ખાતર છે બરાબર, એને તમે જમીનમાં નાખી શકો છો. બધા ખાતરો નાખવા જરૂરી હોતા નથી, પરંતુ કૃત્રિમ ખાતરના ઘણા ગેરફાયદા પણ છે, જેવા કે કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનનું બંધારણ બગડે તથા જળ ધારણ ક્ષમતામાં ઘટાડો થાય. આ એક સૌથી મોટો ગેરફાયદો છે. બરાબર, બંધારણ બગડશે એટલે એને શું કે ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય, તો ધીમે ધીમે આ જમીનમાં જે પાક મેળવવાની ક્ષમતા એને ઘટાડો થઈ જાય. બીજું કે આપણી જમીન પછી કૃત્રિમ ખાતર ના નાખીએ ત્યાં સુધી કોઈ પાક સારો ના થાય એવી રીતના બની જાય છે. બરાબર છે, એટલે આ ખાતર થોડુંક વાપરવું હિતાવત નથી. કૃત્રિમ ખાતર પાણીમાં દ્રાવ્ય હોવાથી વરસાદમાં ધોવાઈ જાય છે તથા જળ પ્રદૂષણ પણ થાય છે. બરાબર છે, વળી કૃત્રિમ ખાતર દરેક પાક લેતી વખતે કે દરરોજ દર વખતે નાખવું. કૃત્રિમ ખાતર એ
કુદરતી ખાતરની સરખામણીએ ઘણું મોંઘું પડે છે, બરાબર છે? માટે આના ઘણા બધા ગેરફાયદા પણ છે. એટલે આ રીતના આપણે ખાતરના અલગ અલગ પ્રકાર સમજ્યા, એના ઉદાહરણ સમજ્યા અને ખાતરની વ્યાખ્યા પણ સમજ્યા. ઘણા ફાયદા ગેરફાયદા પણ જોયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદરથી પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે તેવી સંભાવનાઓ છે. સરસ તમારે તૈયાર કરવાનું રહેશે, બરાબર છે? હવે આગળ આપણે જે આઈએમબી પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં વારે ઘડી વખત જોઈએ, તો કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો તફાવત વિશે જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરના તફાવતના મુદ્દા આપેલા છે, બરાબર છે? તો જોઈએ પહેલું, તો કે કૃત્રિમ ખાતર હોય અકાર્બનિક ક્ષાર છે, ત્યારે કુદરતી ખાતર એ પ્રાકૃતિક પદાર્થ છે જે શાણ માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનાઓમાં થાય છે. કુદરતી ખાતરનું નિર્માણ બરાબર કરવાનું હોતું નથી, તે આપણા ખેતરોની અંદર પણ બનાવી શકાય છે. કૃત્રિમ ખાતરથી જમીનની સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, બરાબર છે? કારણ કે સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત નથી થતા. જ્યારે સેન્દ્રિય પદાર્થનો મતલબ શું થાય, તો કે જમીનની અંદર જે સડેલો કચરો જે હોય, તો કુદરતી ખાતર જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. એ આપણે આગળ પણ જોયું કે તમે ઘઉંનો નકામો કચરો અને જમીનમાં દાટો પછી એ સેન્દ્રિય પદાર્થોમાં નિર્માણ પામે છે. ચોથો મુદ્દો અહીં આગળ જોઈએ, તો કે આ જે ચોથો મુદ્દો છે બહુ જ મહત્વનો મુદ્દો છે. એની અંદર વાત કરીએ તો એ એમ કહે છે કે કૃત્રિમ ખાતર વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્ય જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તુલનાત્મક માત્રામાં ઓછા હોય છે. એટલે ખેડૂત મિત્રો, દરેક આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ ખાસ કરીને આધુનિક સમયની અંદર કૃત્રિમ ખાતરનો ખેતી માટે ઉપયોગ કરવા લાગ્યા છે. હવે પછી વિદ્યાર્થી મિત્રો, જે નવો તબક્કો આવે છે જે અતિ મહત્વનો છે, કે સિંચાઈ, એના વિશે જોઈએ આગળ. આપણે જાણીએ છીએ કે મનુષ્ય માટે પણ કોઈ પણ પ્રાણી માટે પક્ષી માટે જળ એ જીવન છે, બરાબર છે? તો સિંચાઈનો મહત્વનો તબક્કો છે. તો આની અંદર શું હોય, તો કે પાકની અંદર વાવણી કે રોપણી થયા બાદ ખાતર આપવાનું હોય અને પછી તેમાં સિંચાઈ કરવાની હોય છે. સિંચાઈનો અર્થ શું થાય, તો કે સિંચાઈની સરસ એવી વ્યાખ્યા કરી છે, વારે ઘડીએ પરીક્ષામાં પણ પૂછાય છે, તો કે પાકને સમયાંતરે પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહેવામાં આવે છે. આ સિંચાઈની કેટલીક પરંપરાગત રીતો અને કેટલીક આધુનિક રીતો પણ છે, એના વિશે પણ જોવાનું છે. એના પહેલાં આપણે જોઈએ કે સિંચાઈ પાણી જે છે એ કેવી રીતના કાર્ય કરે છે વનસ્પતિની અંદર. તો એના વિશેની અહીંયા આગળ એક સરસ આકૃતિ દ્વારા સમજ આપેલી છે, એ જોઈએ આપણે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો કે પાંદરું એક વનસ્પતિનું સરસ એવો છોડ આપેલો છે. અહીંયા આગળ જુઓ તમે, આ મૂળ દ્વારા બરાબર H2O નું શોષણ થાય છે. અહીંયા મૂળ દ્વારા તમે જોઈ શકો છો H2O અહીંયા આગળ આપેલો છે, એનું પાણી શોષણ થાય છે, બરાબર છે? સૂર્યપ્રકાશની હાજરી છે. અને અહીંયા આ જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ કોણ લે છે, તો કે વનસ્પતિ પોતે. અને અહીંયા બહાર શું મોકલે છે, આપણને વાતાવરણની અંદર ઓક્સિજન આપે છે, બરાબર છે? તો આ રીતના આખું એક ચક્ર તૈયાર થાય છે, બરાબર છે? એટલે પાણી પણ દરેક વનસ્પતિ માટે દરેક માટે ખૂબ જ અગત્યનું છે. અહીં સિંચાઈ વિશે થોડી સમજ આપી છે, એના વિશે ચર્ચા કરીએ, તો કે જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા રહેલી છે. વનસ્પતિની વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, જેની સાથે ખનિજો અને ખાતરોનું પણ શોષણ થાય છે, જે આપણે આગળ આપણે નાની આકૃતિની અંદર જોયું. લગભગ 90% પાણી હોય છે. પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ, એટલે કે આપણે બીજ જે રોપીએ છીએ વાવણી કરીએ ત્યારે અંકુરણ સૂક્ષ્મ પરિસ્થિતિમાં થતું નથી. એટલે પાણી તો જોઈએ સૂકા વિસ્તારોની અંદર ના થાય, બરાબર? પાણીમાં ઓગળેલા ખનિજોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે. તે પાકને ઠંડી તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે. સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનના પાણીનો ભેજ જળવાઈ રહે રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવાનું આવશ્યક છે, બરાબર? અહીંયા સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ હોય છે, બરાબર છે? એટલે જેવો આપણે પાક કર્યો હોય અને જે ઋતુના આધારે હોય એ આધારે હોય છે. જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. ઉનાળામાં પાણી પાવાની માત્રા વધારે હોય છે. શા માટે એવું હોય છે, તો કે ઉનાળાની અંદર સૂર્યપ્રકાશની ગરમી સૌથી વધારે હોય છે અને સૂર્યના સીધા કિરણો જમીન ઉપર આવશે અને જમીનની અંદર જે પાણી હોય એ અમુક બાષ્પ સ્વરૂપે હવામાં જતું રહે છે.
અને અમુક પાણી જે જમીનની અંદર છે નીચે ઉતરી જાય છે, બરાબર છે? એટલે શું જમીન તેમજ પાનો દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોવાથી આવું હોઈ શકે? હા, બરાબર છે. આપણે આગળ સાતમા ધોરણમાં પણ જોયું છે બાષ્પ ઉત્સર્જનની ક્રિયા જે મહત્વની હતી, બરાબર છે, એ દ્વારા પણ પાણીનું શોષણ થઈ શકે. એટલે પિયત એક સિંચાઈ અને પિયત પણ કહી શકાય એક મહત્વનો તબક્કો છે દરેક પાકનો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સિંચાઈની તો વાત કરી, પણ સિંચાઈના મુખ્ય સ્ત્રોતો જે ખેડૂતો માટે છે, બરાબર છે, કે કઈ રીતના એ લોકો ખેતી માટે પાણીનો ઉપયોગ કરતા છે એના વિશેની ચર્ચા કરીએ, તો એની અંદર કૂવાઓ, બોરકૂવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ તેમજ નહેરો સિંચાઈના પાણીના મુખ્ય સ્ત્રોતો છે, બરાબર છે. આ સ્ત્રોતોની આપણે એક નાના એવા ફોટોગ્રાફ દ્વારા સમજ મેળવીએ વિદ્યાર્થી મિત્રો, એટલે તમને થોડુંક વધારે પડતો ખ્યાલ આવશે કે સિંચાઈના સ્ત્રોત આપેલા છે, બરાબર છે. એમાં આપણે વાત કરી કે આ કૂવાઓ છે, બરાબર છે, અહીંયા બોરવેલ આપેલો છે, અહીંયા તળાવ આપેલું છે, આ નદી છે, અહીંયા ડેમ છે, બરાબર છે, નદીમાંથી નીકળતી નહેરો, આ દરેક દ્વારા ખેતીના કરવા માટેના સિંચાઈના મુખ્ય સ્ત્રોતો થઈ ગયા છે, બરાબર છે. આના દ્વારા હવે જે વિસ્તારોની અંદર ભારત અને ગુજરાતની અંદર જ્યાં પાણી પહોંચતા નહોતા, બરાબર છે, કચ્છના વિસ્તારો છે, આ બાજુ રાજસ્થાનના વિસ્તારો, એ દરેક વિસ્તારોની અંદર પાણી પહોંચાડતા કરવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ આપણે જોઈએ તો સિંચાઈની પરંપરાગત રીતો આપેલી છે. એટલે પહેલાંના સમયની અંદર પ્રાચીન સમયમાં કે જ્યારે ટેકનોલોજીનો વિકાસ થયો ન હતો એ સમયે પણ લોકો ખેતી કરતા હતા, પરંતુ આ રીતના ઝડપી ક્રિયાઓ થતી નથી. એના વિશે થોડી વાત કરીએ તો સૌ પ્રથમ અહીંયા આગળ જો આકૃતિની અંદર મોટ, બરાબર, મોટ આપેલું છે, તો મોટ દ્વારા પાણી પીવડાવવામાં આવતું હતું, શાને પિયત કરવામાં આવતી હતી એમ ખેતરની અંદર, તો અને લોકો પણ પાણી ઉપયોગ આ રીતના કરતા. એટલે શું હોય તો ક્યાંય આ કૂવો હોય, કૂવાની અંદર આ રીતના બે થાંભલા લગાવી દેવાના આવે છે નાના એવા, બરાબર, તેના દ્વારા અહીંયા એક ગરગડી હોય છે અને એમાં આ પાત્રનો જે છેડો હોય એ બાંધેલો રાખવામાં આવે છે, અને ગરગડી દ્વારા અહીંયાથી કોઈ માણસ ખેડૂત ખેંચશે પાણી, એટલે કૂવામાંથી પાણી સરળતાથી બહાર આવી શકે છે. ત્યારબાદ જોઈએ તો અહીંયા બીજું એનો ઢેકલી આપેલી છે, બરાબર છે. એની અંદર શું હોય તો કે અહીંયા એક થળિયા જેવો રોપેલું હોય છે, અહીંયા એક કૂવો હોય છે, આની અંદર છે ઉપર સુધી પાણી હોય અને અહીંયા એક પથ્થર બાંધ લટકાવી દેવાનો, આને પથ્થર કાઢી લો એટલે અંદર જતું રહેશે, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ પથ્થર અહીંથી તમે લઈ લેશો એટલે આ કેવું જતું રહેશે અંદર, અંદર ગયા પછી પાણી ભરીને સીધું આ રીતના બહાર લાવી દેશે, બરાબર. અહીંયા પથ્થર લટકાવશો એટલે આ ઉપર આવી જશે. આ તમે સર્જાય જેમ જેમ સમય ગયો એમ એમ વિકાસ થયો અને લોકો જેમ મહેનત ઓછી થાય અને પાણી મળે એવી ક્રિયાઓ કરતા રહ્યા, તો એની માટે પછી ચેન પંપ આવ્યા. ચેન પંપની અંદર પણ એવું હોય છે કે આ રીતના ગોર અહીંયા એક દોરડું હોય ખેંચવાનું હોય છે, અહીંયા ગોર ગોર અહીંયા ફરતું હોય તો અલગ અલગ જે પાત્ર બાંધેલા હોય તેને આધારે કાર્ય થતું હોય છે. ત્યારબાદ અહીંયા છેલ્લો કેનો પ્રકાર આપેલો છે કે રેટ, બરાબર. રેટની અંદર શું હતું તો હવે પ્રાણી મનુષ્ય જે પોતે ખેડૂતો કામ કરતા એના બદલે હવે પ્રાણીઓ દ્વારા કામ થવા લાગ્યું છે, બરાબર. એની અંદર અહીંયા પ્રાણી સાથે બાંધેલું હોય છે, જો આની બળદ ગોળ ગોળ ફરે છે અને ગોર ફરશે ત્યારબાદ અહીંયા આગળ પણ શું કહેવાય જે ચેન કપ રેટ જેવું મૂકેલું હશે અહીંયા આગળ જે છે એ રીતના ગોર ગોર ફરશે ને અહીંયાથી પાત્રમાં પાણી ભરે એની જાતે આ ધોરિયાની અંદર અહીંયા તમે જોઈ શકો છો ધોરિયાની અંદર જશે અને સરળતાથી એ કાર્ય તમારું થઈ જશે, બરાબર છે. આ મહત્વની વસ્તુ છે. તો આમાં અંદર પરંપરાગત રીતોની અંદર પણ ખૂબ ધીમી ખેતી થતી, એટલે હવે જેમ જેમ આધુનિક સમય આવ્યો એમ એમ આધુનિક સમયની અંદર એ સિંચાઈની બે રીતોનો ઉપયોગ આપણે અત્યારે હાલ કરીએ છીએ એના વિશે જોઈએ. અહીંયા આધુનિક સિંચાઈ રીતની અંદર પહેલી રીત આપી છે ફુવારા પદ્ધતિ. તો ફુવારા પદ્ધતિ દ્વારા તમે જો અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે આ મેઇન એક પંપ હોય છે, બરાબર છે, એના દ્વારા અમુક પાઇપોનું જોડાણ કરેલું હોય ખેતરની સુધી, અને ફુવારા દ્વારા તમે આ રીતના વરસાદના પાણી સ્વરૂપે ખેતી કરી શકો. વરસાદનું પાણી હોય એ સ્વરૂપે જે પાણી પાકની અંદર પડતું હોય છે અને તમે ખેતી કરી શકો છો. તો ફુવારા પદ્ધતિ વિશે થોડું જોઈએ તો કે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે આ પદ્ધતિ વપરાય છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા માટે થાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપોને જોડી થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપોમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણીને પાકની મળી રહે છે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ
જંતુનાશકનો છંટકાવ આ પદ્ધતિથી કરી શકાય છે। આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે, તેથી રેતાળ જમીનની અંદર પણ આ પદ્ધતિ ખૂબ જ મહત્વની છે। હવે આ જે જોયું એની અંદર આપણે અહીંયાથી દૂરથી તમે સરળતાથી જોઈ નહીં શકતા, બરાબર છે, પરંતુ આપણે થોડોક એવા ફોટોગ્રાફ્સ છે જેનાથી નજીકમાંથી તમે નિહાળી શકો છો કે આ રીતના શું ફુવારા દ્વારા પાણી અલગ અલગ પાકની આજુબાજુના વિસ્તારમાં પણ જઈ શકે છે। જો આપણે જોઈએ અહીંયા તમે અહીંયા સરળતાથી જોઈ શકો છો, જો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, અહીંયા આ રીતના ફુવારા હોય છે અને જે આજુબાજુનો જે પાક હોય છે એ ગોળ અલગ અલગ પણ આગળ પણ ફુવારા તમને જોવા મળે છે। જો અહીંયા બીજો, બરાબર છે, અને અહીંયા આ ફુવારો છે, આના દ્વારા પાકના આખા જે ખેતર હોય એ દરેક પાકની અંદર વરસાદની માફક વરસાદ જે પડતો હોય એ રીતના ફુવારા પદ્ધતિ દ્વારા પાણી આપવામાં આવે છે, બરાબર છે। આ સિંચાઈની બહુ મહત્વની પદ્ધતિ છે। ટપક સિંચાઈ પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિની અંદર શું હોય તો કે ટપક સિંચાઈ પદ્ધતિની અંદર છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિ છે। આ પદ્ધતિમાં એક ઊંચી ટાંકીમાં પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપો દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આ એક મુખ્ય પાઇપ છે, બરાબર છે, આ મુખ્ય પાઇપ દ્વારા પાણીને નીચે તમે આ જે અહીંયા છે ત્યાં આગળ ડ્રોપર લગાવીને એ છોડ મારફતે છોડની નજીક જ પાણી પડશે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે। હવે એ વ્યવસ્થા થોડુંક આપણે અલગ પ્રકારની આકૃતિ જોઈએ તો અહીંયા જોવા મળશે। અહીં તમે સરળતાથી જોઈ શકો છો કે અહીંયા આ રીતના આખું જે પાઇપ ઊંચા દબાણે જે ચેન પંપ છે તે અહીંયા આગળ પંપથી આપવામાં આવે છે, અને અહીંયા જે આજુબાજુના પાછળના દરેક વિસ્તારની અંદર આ બધી જે ખેતર હશે તો અહીંયા આગળ શું લગાવેલા છે તો મોટી પાઇપો મેઇન લાઇન લગાવેલી હોય છે। આ જે મેઇન લાઇનની જે પાઇપ ખરી અહીંયા આગળ ડ્રોપર લગાવવામાં આવે છે, બરાબર, એટલે મુખ્ય પાઇપ કહેવાય। આને આપણે શું કહીએ છીએ, આને આપણે મુખ્ય પાઇપ કહી શકીએ, મુખ્ય પાઇપ કહી શકીએ। અને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાવેલા હોય છે। ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે જે છોડના મૂળ પાસે અટકે છે। આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે, બરાબર છે, એટલે જ્યાં પાણીની અછત હોય એવા વિસ્તારોની અંદર આ પદ્ધતિ ખૂબ જ માફક સિંચાઈ પદ્ધતિ એ ફળ આધારિત વનસ્પતિ બગીચા તેમજ વૃક્ષોને જો ફૂલો બગીચાની અંદર ફૂલનો છોડ એને ખૂબ જ વધે છે। હા, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ભાગ બીજાની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ વિશે અને બધી જે ફુવારા પદ્ધતિ ખરી એ આધુનિક પદ્ધતિ વિશે જોયું, તો સિંચાઈ સુધી આપણે આ પાઠની અંદર રાખેલ છે। હવે સિંચાઈ પછીના જે તબક્કાઓ આવશે એ તબક્કાઓનો વિડીયો ભાગ 3માં બનાવીશું, બરાબર છે, એના દ્વારા સમજ મેળવવાની છે। ત્યાં સુધી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો।